नमस्कार, स्वागत છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ બી ડિવિઝન પોલીસે બાળકોને ઉઠાવીને ભીખ મંગાવનાર મહિલા અને પુરુષને ત્રણ બાળકો સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી। બાળ તસ્કરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે દાહોદ પોલીસને પણ દાહોદ જિલ્લામાં બાળકો ઉઠાવતી ગેંગ ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ રાખી હતી। તે દરમિયાન ગત રોજ સાંજે એક દંપતિ સાથે ત્રણ બાળકો જોવા મળ્યા હતા, જેમાં એક બાળક તદ્દન જુદું લાગતું હતું, જે દંપતિથી બિલકુલ અલગ હતું। શંકાના આધારે પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો। એક આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગનો મામલો ધ્યાન પર આવ્યો છે। દાહોદ પોલીસને બાતમી પ્રાપ્ત થયેલ કે અત્રેના જિલ્લામાં અમુક લોકો ફરી રહ્યા છે, જે બાળકોને કિડનેપ કરી અને પછી ભીખ મંગાવવાનું કૃત્ય કરે છે, અને આ ગેંગ આંતરરાજ્ય રીતે કામ કરી રહી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ, જેના આધારે તમામ ટીમોને એલર્ટ કરવામાં આવેલ, જેમાં એએસપી શ્રી સિદ્ધાર્થના નેતૃત્વ હેઠળ દાહોદ બી ડિવિઝનના પીઆઈ ગઢવી અને એમની ટીમ દ્વારા એક પુરુષ અને મહિલા સાથે ત્રણ બાળકો મળી આવેલ, જેમાં એક બાળકીનો દેખાવ જે છે એ નોર્થ ઇસ્ટ સાઈડના હોય એવું લાગતા અને આ બંને પતિ પત્નીના દેખાવથી અલગ લાવતા તેને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા હ્યુમન ટ્રાફિકિંગનો આખો મામલો ધ્યાન પર આવ્યો છે। આરોપીનું નામ છે નરેન્દ્રસિંહ માનસિંગ રાવત, જે મૂળ રિંગસ ગામ સિકર રાજસ્થાનનો વતની છે, અને તેની સાથે જે મહિલા પકડાઈ છે તેનું નામ ગીતા ઉર્ફે નસીમા મુજીબુર રહેમાન, ને ત્રણ બાળકો જે મળી આવ્યા છે એ પૈકી જે બાળકી જે નોર્થ ઇસ્ટ અથવા તો નેપાળ સાઈડના દેખાય છે એ બાળકી 3 વર્ષની છે। એ બાળકીનું આશરે 2.5 વર્ષ પહેલાં દિલ્હી ખાતેથી એણે કિડનેપ કરી લેવામાં આવ્યું હતું। જે બાળક દેખાય છે એ રાજસ્થાનના કોઈ ગામનું બાળક છે, હાલમાં અમે સર્ચ કરી રહ્યા છીએ। તેના માતા પિતાના નામ મળી ગયા છે અને માતાનું નામ પણ પ્રાપ્ત થઈ ગયેલું છે। અને ત્રીજી જે બાળકી જે છે તાજેતરમાં 27 તારીખના રોજ રાજસ્થાનના રેલવે સ્ટેશનથી કિડનેપ કરી લેવામાં આવી હતી। એના મા બાપને ખૂબ દારૂ પીવડાવી અને નશાની હાલતમાં હતા ત્યારે આ બાળકીને લઈ ગયેલા, જેના સીસીટીવી ફૂટેજ પણ ધ્યાન પર આવેલા છે। આમ આ લોકો બાળકોને કિડનેપ કરી બાળકો પાસે ભીખ મંગાવવાની પ્રવૃત્તિ કરતા હતા અને સતત ફરતા રહેતા હતા। દાહોદ જિલ્લાથી એ લોકો અમદાવાદ તરફ જવાના હતા, એ દરમિયાન પોલીસે આ કામગીરીને અંજામ આપ્યો છે। સર, હાલમાં એ તપાસ ચાલી રહી છે। આરોપીનું આધાર કાર્ડ અને બાળકોના જે આધાર કાર્ડ બનાવ્યા છે એ બાબતે, આ ઉપરાંત જે બાળક એક જે મેલ ચાઇલ્ડ જે છે એ અગાઉ પણ પકડાઈ ચૂકેલા હતા, એ લોકોને રતલામ ખાતે એને ચાઇલ્ડ હેલ્પલાઇનમાં લઈ ગયા હતા, તો આ માણસ કોઈપણ રીતે આધાર પુરાવાઓ ખોટા મેળવી અને બાળકનો ફરીથી કબજો મેળવી લીધો હતો। તો આ તમામ બાબતોની તપાસ ચાલુ છે કે ક્યાં ક્યાં એણે ખોટા આધાર પુરાવાઓ ઊભા કર્યા, આધાર કાર્ડ ઊભા કર્યા, અને આ ઉપરાંત એણે જ્યાં જ્યાં વિઝિટ કરી છે આ લોકો સતત ફરતા રહેતા હતા, તો એ વિસ્તારોમાંથી અન્ય કોઈ બાળકો ગુમ થયા છે કે કેમ, આ સિવાયના અન્ય બાળકો કિડનેપ કર્યા હોય અને બીજા કોઈને ભીખ મંગાવવાની પ્રવૃત્તિમાં આપી દીધા છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। પકડાયેલ નરેન્દ્ર રાવત મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાનો છે। તેની સાથે રહેલી મહિલાનું નામ ગીતા ઉર્ફે નસીમા જાણવા મળ્યું હતું અને મહિલાના પતિના અવસાન બાદ નરેન્દ્ર સાથે લિવ ઇનમાં રહેતી હતી। નેપાળી પ્રકારની લાગતી બાળકીને 2.5 વર્ષ પહેલા દિલ્હીથી અપહરણ કરવામાં આવ્યું હતું। બીજો એક બાળક છે જે રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે, તેમજ પોલીસે તેના પિતાનું નામ જાણી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે, જ્યારે અન્ય એક બાળકી તાજેતરમાં જ 27 જુલાઈએ રાજસ્થાનના રેલવે સ્ટેશન ઉપર તેના પિતાને દારૂ પીવડાવી નશામાં ચકચુશ કરી લીધો હતો અને બાળકીને લઈ નીકળી ગયા હતા, જે ઘટનાના ફૂટેજ સીસીટીવીમાં પણ આવ્યા છે, જેમાં બાળકીને લઈ જતું દંપતિ નજરે પડે છે। આ દંપતીએ અન્ય કેટલા બાળકોની ઉઠાંતરી કરી છે, વેચાણ કર્યું છે, તેમજ અન્ય કોણ કોણ સામેલ છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે। મહિલા અને પુરુષ કોઈ પણ એક જગ્યાએ સ્થાયી રહેતા ન હતા, દેશભરમાં અલગ અલગ શહેરોમાં જઈ બાળકોની વોચ રાખતા એકલું બાળક મળી જાય અથવા તો કોઈ દારૂ પીનાર ઈસમ પાસે બાળક જોવાય તો તેને દારૂ પીવડાવી નશામાં રાખી બાળકને ઉપાડી લેતા અને અલગ અલગ શહેરોમાં ફરતા રહેતા, જ્યાં બાળકો પાસે ભીખ મંગાવતા દાહોદથી અમદાવાદ જવાની તૈયારીમાં હતા, તે દરમિયાન જ દાહોદ પોલીસે ઝડપી લઈ બાળ તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો।